સદગુરુ એ મુદ્દા સાથે શરૂઆત કરું જે વિશે હું તમારી પાસેથી સમજૂતી મેળવવા ઈચ્છું છું આ દેશ એ સ્ટેટ છે એ એક વિભાવના છે જે પશ્ચિમી વિભાવના છે અને પશ્ચિમી વિભાવનામાં ચર્ચ અને સ્ટેટ એ બે અલાયદી સત્તાઓ ગણાતી હતી ભારતમાં તેનું મિશ્રણ થઈ ગયું છે આથી શું તમને લાગે છે કે દેશ એ સ્ટેટ છે ભારતીય સંદર્ભમાં આ વિભાવના પશ્ચિમી વિભાવના કરતા જુદી છે જુઓ સૌ પ્રથમ ભારતમાં ચર્ચ નથી મારો કહેવાનો અર્થ છે કે તે સંદર્ભે આપણી પાસે એવી સંગઠિત વ્યવસ્થા નથી જેમ કે ચર્ચ સિવાય કે તે ચર્ચ સ્વયં હોય જેમ કે ભારતમાં ખ્રિસ્તી ચર્ચ છે જે એક નાની સત્તા છે પણ તે સંગઠિત છે તેમ છતાં બાકીનો કથિત ધર્મ જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ તે કદી પણ એક સંગઠિત પ્રક્રિયા નથી રહી એ તેની શક્તિ છે અને એ જ તેની નબળાઈ છે એક જ કારણ જેને લીધે આ હિન્દુ જીવન પદ્ધતિ સંચવાઈ રહી આ હજારો વર્ષના આક્રમણો અને કબજાઓમાં એ એ છે કારણ કે કોઈ જાણતું નહોતું કે મસ્તક ક્યાં છે જો તેઓને ખ્યાલ હોત કે મસ્તક ક્યાં છે તો તેમણે કાપી નાખ્યું હોત કારણ કે મસ્તક નહોતું તે એક અબજો માથાવાળું પ્રાણી હતું ગમે તે થવા છતાં તેનું અસ્તિત્વ ટકી રહ્યું આમ ચર્ચ અને સ્ટેટને અલગ પાડવાનો આ સમગ્ર વિચાર આ દેશમાં ઊભો જ નથી થયો હવે આપણે સંગઠિત થઈ રહ્યા છે કેટલીક બાબતોનો સામનો કરવા પણ તે હજી એક સંગઠિત પ્રક્રિયા નથી સૌ પ્રથમ આપણે સમજવું પડશે જ્યારે આપણે ધર્મની વાત કરીએ છીએ તો એમ કહેવાય છે કે ધર્મ એક ચોક્કસ માન્યતા વ્યવસ્થા છે તેમાં એક બે ત્રણ ચાર પાંચ એવી કેટલીક બાબતો હશે જે તમારે માનવું પડશે ભારતમાં એવી બાબતો બતાવો જેમાં તમારે વિશ્વાસ કરવો પડે તમારે જે માનવો એ માની શકો છો તેમ છતાં તમે હિન્દુ હોઈ શકો કારણ કે હંમેશા તે ભૌગોલિક ઓળખ રહી છે આ એક ભૂમિ છે એ ભૂમિ જે હિમાલય અને હિંદ સાગરની વચ્ચે છે તે હિન્દુ કહેવાય છે એવી વ્યક્તિ કે જે અહીંયા જન્મી છે તે હિન્દુ કહેવાય એ પ્રશ્ન જ નથી કે તમે શું માનો છો અને શું નથી માનતા એક જ કુટુંબમાં બે ડઝન મૂર્તિઓની પૂજા અલગ અલગ લોકો દ્વારા થાય છે અને કોઈ એવું પણ છે કે જે પૂજા જ નથી કરતું તે યોગ કરશે ધ્યાન કરશે પણ પૂજા નહીં કરે તે પણ હિન્દુ છે કારણ કે આ એક ભૌગોલિક અને ત્યાર પછી એક સાંસ્કૃતિક ઓળખ છે તે ત્યારે એક ધાર્મિક ઓળખ બની જ્યારે બાહ્ય તાકાતોએ તેમના માર્ગો લાદવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ આપણને જ્ઞાન લાદ્યું કે આના અન્ય માર્ગો છે અન્યથા આપણે કદી પણ નહોતા જાણતા કે આપણે સંગઠિત થવું પડશે આથી ચર્ચ વિરુદ્ધ સ્ટેટ એ ઘણું જ શું કહેવું લોકો અન્યત્રથી લાવીને ઠસાવી રહ્યા છે હું તમને એટલા માટે પૂછું છું કારણ કે તાજેતરમાં ભારતમાં એમ બન્યું છે કે ધર્મને સ્ટેટ સાથે ભેળવી દેવાયો છે એક સાધું છે જે સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યનું સુકાન સંભાળી રહ્યા છે ના પણ તમે શા માટે તેને સાધુ તરીકે જુઓ છો શું તમે કહો છો કે આ પરિણિત વ્યક્તિ રાજ્ય સંભાળી રહી છે શું તમે કહો છો એવું હું એક પરિણિત વ્યક્તિ હોઉં કે એક સાધુ હોઉં એ મારો વિષય છે તમારે શું લેવા દેવા ફક્ત એ સાધુ છે એ કારણથી તમે એમને કોઈ વિશેષ અધિકાર આપ્યા છે શું હું લાયસન્સ વગર વાહન ચલાવી શકું છું શું હું કર નહીં ચૂકવું તો ચાલશે ફક્ત એ કારણસર કે હું એક આધ્યાત્મિક વ્યક્તિ છું શું મને કોઈ વિશેષ લાભ છે હું ટિકિટ વિના ભારતીય રેલવેમાં પ્રવાસ કરી શકું છું તો એવા કોઈ વિશેષ અધિકાર નથી તો પછી તમે હક કેમ છીનવી લો છો જો હું મત આપી શકું છું તો હું ચૂંટણીમાં પણ ઊભો રહી શકું છું હું એવું કરવાનો નથી હું એવું કરવા માગતો નથી પણ જો કોઈ એવું ઈચ્છે તો કોઈ વ્યક્તિને તેની સામે શું સમસ્યા હોઈ શકે સાચું શું તમે નથી જોતા જોતા કે સ્ટેટની ધર્મ સાથે ઓળખ શું શાસન વ્યવસ્થા પર તેની નકારાત્મક અસર નહીં પડે જુઓ તમે એવું કેવી રીતે કહી શકો કે હું જે કંઈ માન્યતાઓ ધરાવું છું એ હું તમારા પર પણ લાદીશ જ આવું ખરેખર કંઈ હોતું નથી દરેકની પોતાની માન્યતા હોય છે બરાબર કોઈક આલ્કોહોલનું સેવન કરે છે અને તે ચીફ મિનિસ્ટર બની જાય છે તો શું તમે એવી શંકા કરશો કે તે દરેક પર લાગુ કરશે ખરેખર તો તેઓ લાગુ કરે જ છે પણ તમે એમાં સવાલ નથી ઉઠાવતા તો જે ધ્યાન કરે છે એ પ્રવૃત્તિને લાદશે ચોક્કસ એ ભલામણ તો કરશે જ દારૂનું સેવન કરનાર મદ્યપાનની ભલામણ કરશે ધ્યાન કરનારી વ્યક્તિ ધ્યાનની ભલામણ કરશે પણ એ આપણા હાથમાં છે કે આપણે તે અપનાવવું કે ત્યાગ કરવો સદ્ગુરુ હવે ચૂંટણીઓ નજીક આવી રહી છે શું તમને આસપાસ કોઈ જાતની નકારાત્મકતા જોવા મળે છે હું માનું છું કે નકારાત્મકતા છે પણ એ મીડિયામાં છે એવું શા માટે છે હું કોઈ નકારાત્મકતા નથી જોતો કારણ કે હું રોજ લાખો તમે જાણો છો હજારો લોકોના સંપર્કમાં આવું છું આ તમામ સંપર્કોમાં મને ક્યાંય નકારાત્મકતા નથી દેખાતી પણ જ્યારે હું રાષ્ટ્રીય ચેનલો ચાલુ કરું છું કારણ કે સામાન્યપણે હું ઇંગ્લિશ ચેનલ જોઉં છું ઓહ એવું લાગે છે જાણે દેશ ભડકે બળી રહ્યો છે મને તો દેશ ક્યાંય સળગતો નથી દેખાતો બધું બરાબર લાગી રહ્યું છે પણ જો તમે ટેલિવિઝન ચેનલના સ્ટુડિયો જુઓ તો ત્યાં તો ઘણી આગ સળગતી હોય એવું દેખાય છે તો દેશ સળગી રહ્યો છે એવું ફક્ત ટીવી ચેનલ્સમાં જ છે કારણ કે આવી બસો કરતાં પણ વધુ ચેનલ્સ છે તેઓ કેવી રીતે ચલાવશે એમની ન્યૂઝ ચેનલ્સ બસો ન્યૂઝ ચેનલ્સને વ્યુઅરશીપ કેવી રીતે મળશે તો સ્વાભાવિક રીતે તેઓ દેશને પણ આગ લગાડી રહ્યા છે મીડિયા માટે તદ્દન નકારાત્મક વૃત્તા નથી કરી રહ્યો હું તેઓને તેમની ફરજ છે તેમને અધિકાર પણ છે અને તેઓ જવાબદારી પણ ધરાવે છે પણ એવી છબી ઉપસાવવી કે દેશ સંકટમાં છે સૌ કોઈ નિરાશ છે પરિસ્થિતિ આવી ચાલી રહી છે ના એ સત્ય નથી હું ભારતમાં રહું છું અને લોકો સાથે સંપર્ક ધરાવું છું અને હું તમને કહું છું કે ખરેખર આવી સ્થિતિ નથી હું તમને સમજાવવા માગું છું હું તમને ગામડાઓમાં લઈ જાઉં કોઈ પણ નથી વિચારતું કે દેશ સંકટમાં છે તેઓને રોજિંદી સમસ્યા હશે પણ દેશ નથી સળગી રહ્યો પણ કેટલાક લોકોને એ કાર્યો કરવા માટે પ્રેરવામાં આવે છે અને કેટલાક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે એ પ્રેરણાઓની આવું બધું થઈ રહ્યું છે પણ આજે તે વધુ દૃશ્યમાન છે ફક્ત સોશિયલ મીડિયાના કારણે સોશિયલ મીડિયાનો અર્થ થાય છે નામ વગરનું પત્રકારત્વ તમારે જો નામ ન મૂકવાનું હોય જે તમે કહી રહ્યા છો કે કરી રહ્યા છો તો તમે કંઈ પણ કહી શકો છો તો શું તમને આ નકારાત્મકતા ફક્ત સોશિયલ મીડિયામાં જ જણાય છે કે અન્ય મીડિયા મુખ્ય પ્રવાહના મીડિયામાં પણ જણાય છે જેમ કે સોશિયલ મીડિયા તમે જાણો છો એ શું છે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહી શકે છે પણ નિયમિત મીડિયા પણ દુર્ભાગ્યે મજબૂત રીતે પક્ષ લઈ રહ્યું છે આ લગભગ યુએસએ જેવી સ્થિતિ છે કે દરેક વ્યક્તિ જાણે છે કે કયું મીડિયા કયા પક્ષની તરફેણમાં છે તે કોઈ સમાચાર નથી દરેક વ્યક્તિ જાણે છે તે એક પ્રચાર છે આપણે હજી એ સ્થિતિ પર નથી પહોંચ્યા પણ હું માનું છું કે તેઓ ધીરે ધીરે દેશની તરફ ધકેલી રહ્યા છે